બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અંબાજીમાં તોફાન કરતા અસામાજિક તત્વોના વિરોધમાં અંબાજીના નાગરિકોએ સંપૂર્ણ બંધ પાળ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી અંબાજીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. અસામાજિક પ્રવૃત્તિઓ વધી ગઈ હતી, જેમાં કેટલાક અસામાજિક લુખ્ખા તત્વો અંબાજીના બજારોમાં વેપારીઓને પરેશાન કરતા હતા, તેમજ બાઇક પર આવી મોબાઈલ ઝૂંટવી લઈ જવા, બાઇક ચોરી કરવી, હાઈવે રોડ પર લોકો સાથે મારપીટ કરવી જેવા બનાવો સતત વધી રહ્યા હતા. તેમજ બે દિવસ અગાઉ અંબાજીના બજારમાં એક મેડિકલ સ્ટોર પર આવા તત્વોએ સામાન્ય બાબતમાં ઝઘડો કરી પથ્થરબાજી કરી હતી. આ બધી ઘટનાઓના વિરોધમાં અંબાજી ગામ લોકોએ બંધ પાડી અને પોલીસને આવેદનપત્ર આપ્યું હતું અને આવી ઘટના ઉપર તરત જ અંકુશ લગાવવા માટે અને કાયદો વ્યવસ્થાની સારી રીતે જળવાય તેવી માંગ કરી હતી. આ બંધમાં અંબાજીના તમામ નાગરિકો સાથે વેપારીઓ સ્વયંભૂ રીતે જોડાયા હતા અને અંબાજી આખું જડબેસલાક બંધ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે જિલ્લા કલેક્ટર અને જિલ્લા એસપી ભાદરવી મેરાને અનુલક્ષીને મીટિંગ હોવાથી અંબાજીમાં હાજર રહેવાના હોય. અંબાજી પોલીસે બજાર બંધ ન રહે તેવા પૂરા પ્રયત્નો કર્યા હતા. વેપારીઓને આશ્વાસન પણ આપ્યું હતું તથા વેપારીઓને સમજાવટ કરતા જોવા મળ્યા હતા, પરંતુ વેપારીઓએ એકતા જાળવી અને સજ્જડ બંધ પાળ્યો હતો. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી.